कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणे थी लोको जोड़ाई रहा छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। મિત્રો, હવે મળીશું સતત આનંદમાં અને ઉત્સાહમાં રહેતી ખાવા પીવાની શોખીન એવી ફૂડ બ્લોગર અને ફૂડ કોલમિનિસ્ટ તેમજ અમદાવાદની એક શૈક્ષણિક સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલી એવી આકાંક્ષા ઠાકોરને। હેલો દોસ્તો, આજના સમયમાં જે લોકડાઉન પરિસ્થિતિ આવેલી છે તેની અંદર આપણે સૌ આપણી રોજિંદી ભાગાદોડીની જિંદગીમાંથી એક લાંબો પોઝ કે એક વણજોઈતું વેકેશન લઈને બેઠેલા છીએ। આ વેકેશનની આપણી ઉપર અલગ અલગ રીતે ઘણી અલગ અલગ જાતની અસરો થઈ શકે છે। જેમ કે તમે આ વેકેશનને ખરાબ રીતે જુઓ કે તમારી જિંદગીમાં આવી પડેલા અણધાર્યા પોઝની રીતે જુઓ તો તેની આપની જિંદગી ઉપર એક ખરાબ અસર થશે। જ્યારે એની સામે જ તમે આ લોકડાઉનના સમયને કે આ અણધાર્યા વેકેશનના સમયને એક પોઝિટિવ રીતે જુઓ અને એનો એક સદુપયોગ કરો તો તમને એની અંદરથી ઘણી ઘણી નવી વસ્તુઓ શીખવા મળી શકે તેમ છે। સાયકોલોજીકલી એવું કહેવાય છે કે કોઈ પણ સારી કે ખરાબ ટેવને પડવા માટે 21 દિવસની જરૂર પડે છે। તો જો આપણે આ 21 દિવસના લોકડાઉનના ચેલેન્જને 21 દિવસના આ સમયગાળાને સકારાત્મક રીતે કે એક તમારી જીવનની અંદર આવેલી એક ચેલેન્જ તરીકે ઉપાડીને આપણે ચાલીશું અને હકારાત્મક અભિગમ અપનાવીશું તો તેનાથી આપણને આપણા જીવનની અંદર એક ખૂબ જ સરસ અનુભૂતિ થશે અને આપણા જીવનની અંદર ઘણા ઘણા ફેરફારો પણ જોવા મળશે। હવે હું તમને જણાવું કે હું આ 21 દિવસના લોકડાઉનનો કેવી રીતે ઉપયોગ કરી રહી છું। અત્યારે હું આ લોકડાઉનનો ઉપયોગ સૌથી મહત્ત્વની બાબત તરીકે એ રીતે ઉપયોગ કરું છું કે મારા ફેમિલીની સાથે હું એક નવો કનેક્શન આપણે કહીએ એવી રીતનું કનેક્શન જોડી રહી છું। બધાની જોડે સમય પસાર કરવો, બધાની જોડે પોઝિટિવલી એ સમય પસાર કરવો, સાથે સાથે નવી વસ્તુઓ શીખવી, આપણા શોખના વિષયો પૂરા કરવા વગેરે બાબતે હું આ લોકડાઉનનો ઉપયોગ કરી રહી છું। જેની અંદર મુખ્યત્વે હું રીડિંગ કરું છું। ઘણી બધી બુક્સ જે મારે વાંચવાની રહી ગયેલી છે આપણી રોજની ભાગાદોડીમાં એ હું ધીરે ધીરે પૂરી કરું છું। સાથે સાથે જેમ હું એક ફૂડ બ્લોગર છું અને મારો એક રેસીપીનો બ્લોગ પણ છે તથા હું એક વેબસાઇટ માટે લખું પણ છું, તો એની અંદર હું 21 દિવસ માટે રોજે રોજ એક લોકડાઉન માટેની એક રેસીપી બનાવું છું અને તેને હું શેર કરું છું, જેથી લોકોને એ પોતાના સમયમાં એ લોકો પણ એ રેસીપી ટ્રાય કરી શકે અને એના પોતાનો એક નવી રીતની ક્રિએટિવિટી ઊભી થઈ શકે। તમે પણ આ રીતનો આ વેકેશનનો સદુપયોગ કરી શકો છો અને એ સિવાય તમે અલગ અલગ રીતે તમારી અંદરની જે ક્રિએટિવિટી છે તેને બહાર લાવવાનો પ્રયત્ન કરી શકો છો। હું આશા રાખું છું કે તમને મારો આ સંદેશો આજના પડકારભર્યા સમયની અંદર એક પોઝિટિવ અભિગમ અને સકારાત્મક પ્રેરણાદાયક લાગશે। થેન્ક યુ મિત્રો। અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું। આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ
સદાય આપની ઋણી બનીને રહેશે.